નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, બીપોળીયો ચક્રવાત ગઈકાલે કચ્છ સાથે ટકરાઈ ચૂક્યું છે, જેની અસર અમદાવાદમાં પણ જોવા મળી રહી છે. અમદાવાદ વિસ્તારમાં આજે સવારથી જ સરેરાશ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં ઓઢવ, નિકોલ, કઠલાર, રામોલ, વસ્ત્રાલ, રખિયાલ સહિતના વિસ્તારોમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે પશ્ચિમ વિસ્તારમાં પાલડી, વાસણા, ઉસ્માનપુરા, વાળજ, સાબરમતી, ચાંદખેડા, ગોતા, રાણીપ, સરખેજ, જોધપુર, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. આજે ભારે પવનના કારણે કુલ 15 જેટલા ઝાડ પડવાની ફરિયાદ મોન્સૂન કંટ્રોલમાં મળી હતી. સાબરમતી નદીમાં 134 ફૂટ લેવલ જાળવવા માટે 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા હતા. સવારથી શહેરમાં વાળજ, સાહેબાગ, શાહપુર, કાલુપુર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. જો કે બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને કાળા ડિંબા વાદળો સાથે આકાશ ઘેરાયું છે, તેમાં ધોધમાર વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. 3:30 વાગ્યાની આસપાસ શહેરમાં એલિસ બ્રિજ, લાલ દરવાજા, જમાલપુર, ગીતા મંદિર, આસ્ટોડિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. ભારે પવનને લઈને સાબરમતી નદી પણ ભયાનક સ્વરૂપમાં દેખાઈ રહી છે. સાબરમતી નદીમાં દરિયાની જેમ લહેરો પણ ઉડી રહી છે. પવન એટલો વેગથી ફૂંકાઈ રહ્યો છે કે નદીના બ્રિજ ઉપર ઊભું રહેવું પણ મુશ્કેલ બની રહ્યું છે. તો બસ મિત્રો, અમારા વિડીયો માટે બસ આટલું જ.